નમસ્કાર વિદ્યાર્થી મિત્રો અત્યાર સુધીના લેક્ચરમાં આપણે પાઠ્યપુસ્તકના ચેપ્ટરના જે પ્રશ્ન જવાબ છે એનો અભ્યાસ એનું રિવિઝન કર્યું તો આજથી આપણે પદ્યાર્થ ગ્રહણ એટલે કે લેખનનો અભ્યાસ કરીશું લેખન વિભાગમાં ધોરણ બારમાં પદ્યાર્થ ગ્રહણ તમારે પાંચ માર્ક માટે પૂછાય છે જે કોર્સ બહારનું કાવ્ય આપેલું હોય અને તમારે તેના પ્રશ્નના જવાબ શોધીને લખવાના હોય તો જોઈએ અહીંયા જે કાવ્ય છે પથ્થર થરથર ધ્રુજે હાથ હરખથી જૂઠા ને જડ પથ્થરની ત્યાં કોણ વેદના બુજે પથ્થર થરથર ધ્રુજે અનાચાર આચરનારી કુ અબળા પર ભાગોળે એક ગામના ડાહિયાજન સૌ ન્યાય નિરાતે તોડે આ કુલટાને પથ્થર મારી મારી નાખો એમ કિલોલે કૂજે એક આદમી કિલોલે કૂજે એટલે કે આનંદથી દેકારો કરે એક આદમી આદમી એટલે કે મનુષ્ય સાવ ઓલ્યો એટલે કે સંત વહી રહ્યો તો વાટે વાટે માર્ગ પર સુની ચુકાદો ચમક્યો ન્યાય સાંભળીને તે ચમક્યો થંભ્યો રહ્યો ઉરના કોઈ ઉચાટ હાથ અને પથ્થર બનીને જોઈ એનું દિલ દયાથી દૂજે એટલે કે દિલમાં હૃદયમાં દયા જાગે છે આ દુનિયાના શાણાઓ એટલે કે ડાહ્યાજનો સમજદારી વ્યક્તિઓ આ દુનિયાદારી જાણતા જ નથી ટોળા પર ત્યાં એમ હસીને બોલ્યો ટેવ પ્રમાણે જેણે પાપ કર્યું ના એકે તે પથ્થર પહેલો ફેંકે એણે શું કહ્યું કે જેણે એક પણ પાપ નથી કર્યું તે પહેલો પથ્થર ફેંકશે એક એક અલોપ પહેલા સજ્જન જ્યારે શું કરવું ના શુંજે અબળા રડીને ઓલ્યો એનું કવિજન ગીત હજીએ ગુંજે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને પાંચ પ્રશ્ન આપેલા છે ગામની ભાગોળે લોકો શા માટે ભેગા થયા હતા જવાબ આવશે ગામની ભાગોળે લોકો અનાચાર આચરનારી એક અબળા પર ન્યાય તોડવા એટલે કે ન્યાય કરવા ભેગા થયા હતા પ્રશ્ન નંબર બે ગામજનોએ શું ન્યાય તોડ્યો જવાબ ગામજનોએ ન્યાય તોડ્યો કે આ કુલટાને પથરા મારીને મારી નાખો પ્રશ્ન નંબર ત્રણ ઓલિયાએ ટોળાને ઉદ્દેશીને શું કહ્યું જવાબ ઓલિયાએ ટોળાને ઉદ્દેશીને કહ્યું કે જેણે એક પણ પાપ ન કર્યું હોય તે જ પથ્થર મારે પ્રશ્ન નંબર ચાર બધા સજ્જનો એક એકાએક બધા સજનો એકાએક કેમ અલોપ થઈ ગયા અલોપ એટલે કે અદ્રશ્ય જતા રહ્યા જવાબ ઓલિયાએ કહ્યું કે જેણે એક પણ પાપ ન કર્યું હોય તે પહેલો પથ્થર મારે આ સાંભળી બધા સજનો એકાએક અલોપ થઈ ગયા આ કાવ્યને યોગ્ય શીર્ષક આપો જવાબ આ કાવ્યને યોગ્ય શીર્ષક છે પથ્થર થરથર ધ્રુજે અથવા તો સાચી દુનિયાદારી એમ બંને શિક્ષકો શીર્ષકો આપી શકાય એમ બંને શીર્ષકો આપી શકાય તો વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં આપણે પદાર ગ્રહણ કાવ્ય નંબર એકનો અભ્યાસ કર્યો એ પ્રશ્નના જવાબ તમારે પાકા કરવાના રહેશે તેમજ કાવ્ય સમજવાનું રહેશે લેખનના ચોપડામાં આ કાવ્ય લખવાનું રહેશે સો માર્કનો તમારે લેખન વિભાગ માટેનો ચોપડો બનાવવાનો રહેશે avar